બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો અંકલેશ્વરના ઓએનજીસી ઓવરબ્રિજ ઉપર ભૂવો પડ્યો. બ્રિજની કામગીરી સામે સવાલો ઉઠ્યા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સહિતથી જીઆઈડીસી વિસ્તારને જોડતા મહત્વના ઓએનજીસી ઓવરબ્રિજ પર પ્રથમ વરસાદમાં જ ભૂવો પડતા બ્રિજની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. અંકલેશ્વરમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે વરસાદી માહોલમાં અંકલેશ્વર સહિતથી જીઆઈડીસી વિસ્તારને જોડતા મહત્વના ઓએનજીસી ઓવરબ્રિજ પર ગાબડું પડ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ઓએનજીસી ઓવરબ્રિજને 1.5 વર્ષ માટે સમારકામ અર્થે બંધ રાખવામાં આવ્યો હતો. તાજેતરમાં જ વાહન વ્યવહાર અર્થે શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે પ્રથમ ચોમાસામાં જ ઓએનજીસી ઓવરબ્રિજ પર ગાબડું પડતા બ્રિજની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. કામની ગુણવત્તાને લઈને ભ્રષ્ટાચાર આચર્યો હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત રોજ બ્રિજની પ્રોટેક્શન વોલનું પણ સમારકામ કરવામાં આવ્યું હતું. પ્રોટેક્શન વોલમાં ગાબડું પડતા ચાલુ વરસાદે સમારકામ કરી તંત્ર પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યું હોવાનું લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.